સીઆર પાટીલે સંભાળ્યો ગુજરાત પ્રદેશ ભાજપાનો કાર્યભાર. કમલમમાં શાનદાર સ્વાગત. ગુજરાત ભાજપાની જવાબદારી પાટીલના શિરે. પેટા ચૂંટણી રહેશે મોટો પડકાર. ગ્રેડ પે મુદ્દે પોલીસ કર્મચારીઓને ઉશ્કેરનારા લોકોને ડીજીપીની ચેતવણી. કહ્યું કેમ્પેઇન માટે પોલીસ કર્મચારીઓને ઉશ્કેરનારા લોકો સામે થશે કડક હાથે કાર્યવાહી. ગુજરાતમાં નથી અટકી રહ્યો કોરોના વાયરસનો કહેર. રાજકોટમાં વધુ 33 કેસ નવા સામે આવ્યા. 4ના અવસાન. ખેડામાં વધુ 13 કેસ પોઝિટિવ. દેશમાં કોરોના વાયરસના કેસનો આંકડો 11,56,000ને પાર. 28,117 લોકોના મોત. 7,24,000 લોકો સારવાર બાદ સ્વસ્થ થયા. કોરોના વાયરસના વિકટ કાળમાં વડોદરાની સર સયાજીરાવ હોસ્પિટલમાં પાણી બન્યું અવરોધ. જનરલ હોસ્પિટલના ગેટ પાસે ભરાઈ ગયા પાણી. દર્દીઓ અને સગાવાલાઓને હાલાકી. આણંદની સરદાર પટેલ યુનિવર્સિટીમાં સિન્ડિકેટની સભાનો વિરોધ. કુલપતિ મનસ્વી રીતે નિર્ણય લેતા હોવાના આરોપ સાથે સભ્યો બેઠા પ્રતિક ઉપવાસ પર. રાજ્યના એપીએમસીના લાયસન્સ ધારકો માટે મોટી રાહત. રોકડ ઉપાડ પર નહીં લાગે 2% ટીડીએસ. એપીએમસી ચેરમેન અને ધારાસભ્ય આશા પટેલની રજૂઆતો સફળ.